हेलो बाळको, आजे आपणे गणितमां प्रकरण चार भाग अने पूर्ण विषे आपणे थोड़ी माहिती मेळवशुं। एटले के कोई पण एक पूर्ण वस्तु होय एना केवी रीते सरखा भाग पड़े छे अथवा एने केवी रीतना दर्शावाय छे तेना विषे आपणे थोड़ी माहिती मेळवशुं। आपणो ध्वज, तमे आपणा ध्वज देशनो ध्वज जोयो हशे, तमने ध्वज दोरता आवडे छे? ओके, हाँ, आपणे ध्वज जोयो छे अने ध्वज दोरता पण आपणे बधाने बहु सारी रीते आवडे छे। 9 सेमी लंबाई अने 6 सेमी पहोळाई होय तेवा लंबचोरस दोरो, तेना 3 सरखा भाग करो अने ध्वज पूर्ण करो। जो तमारे जे नोट छे एमां शुं करवानुं, 9 सेमी लांबो अने 6 सेमी पहोळो लंबચોરસ દોરવાના અને તેના કેટલા 3 સરખા શું કરી દેવાના, ભાગ કરી દેવાના, એટલે આપણો ધ્વજ તૈયાર થઈ જશે। આપણા ધ્વજનો ઉપરનો ત્રીજો ભાગ કેસરી રંગનો હોય, વચ્ચેનો ત્રીજા ભાગનો રંગ કયો છે? તો કે ઉપરનો કેસરી રંગનો હોય તો વચ્ચેનો કયો હોય છે? સફેદ રંગનો। અશોક ચક્ર તમે ક્યાં દોરશો? તો કે અશોક ચક્ર ક્યાં હોય? તો કે વચ્ચેના જે સફેદ ભાગ હોય એમાં વચ્ચે અશોક ચક્ર હોય છે। હવે ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો? એટલે કે જો ત્રીજા ભાગમાં કેસરી રંગ છે, ટોટલ કેટલા ભાગ છે? 3। એક ધ્વજમાં કેટલા ભાગ હોય? 3। તો એક તૃતીયાંશ આપણે ભાગ કરીએ। હવે દાખલા તરીકે આપણે આ ધ્વજ દોર્યો છે, તેમાં અહીંયા કેસરી રંગ, અહીંયા સફેદ રંગ, ને અહીંયા લીલો રંગ હોય છે, અને સફેદ રંગમાં વચ્ચે શું હોય છે? અશોક ચક્ર હોય છે, બરાબર। સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે? ઓછો છે ત્રીજા ભાગથી? ના, કારણ કે ત્રણે ત્રણ ભાગ સરખા છે અને થોડોક ઓછો દેખાય, શા માટે? કારણ કે વચ્ચે અશોક ચક્ર બ્લુ રંગનું આવી જાય એટલા માટે। હવે આગળ જોઈએ, અફઘાનિસ્તાનનો ધ્વજ, હવે આ ધ્વજને જુઓ, તેના કેટલામો ભાગ કાળા રંગનો છે? હવે આ કાળા ત્રણેય ભાગ કેવા છે? સરખા જ છે, બરાબર। તો કેટલામો ભાગ કાળા રંગનો છે? તો કે 1/3, એટલે કે ત્રીજો ભાગ, કેટલામો? ત્રીજો ભાગ કાળા રંગનો છે। ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય। હવે ધ્વજનો જે લીલો ભાગ છે એ પણ ત્રીજા ભાગનો છે, કેટલા ભાગનો? ત્રીજા ભાગનો, તો એને 1/3 પણ લખી શકીએ। શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે? હવે જે લાલ રંગ છે એ ધ્વજના, તો કે ઓછો છે શા માટે? કારણ કે વચ્ચે ચિત્ર દોરેલું છે એટલા માટે। હવે આગળ જોઈએ, આ આપણા પાડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે, વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? હવે આ વાદળી રંગ છે એ આ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? તો કે ઓછો છે। અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે, તે અડધા ભાગથી વધારે છે, તે પોણા ભાગથી વધારે છે? તો તે અડધા ભાગથી તો વધારે દેખાય છે, પણ પોણા ભાગ કરતાં પણ તે શું છે? વધારે છે। હવે આગળ જોઈએ, શોધી કાઢો, તમે જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો, કેટલાક ધ્વજમાં 3 રંગો છે, આ બધા ધ્વજમાં ત્રણેય રંગના ભાગ સમાન છે, આ કેરળથી એક શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે જે અહીંયા આપેલો છે। ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે, લીલા રંગનો કેટલા ભાગ છે? લીલા રંગનો કેટલો ભાગ છે, બરાબર। હવે આમાં જોઈએ કે લાલ રંગનો છે, કેટલામો ભાગ લાલ રંગનો છે, એટલે કેટલામો ભાગ આવશે અને કેટલા ભાગ થયા છે ટોટલ ધ્વજના? 1, 2, 3, 4 ને
पांच भाग थया छे, एमां जे बे भाग छे ए लाल रंग ना छे, एटले टोटल भाग केटलो थयो? तो के बे ना छेद में पांच, एटले एटलो भाग कयो छे? लाल रंग नो छे। अने लीलो केटला नो भाग छे? एक भाग छे, एटले एक ना छेद में एने पांच लखी शकीए। हवे आगळ जोईए, आ काळा चिन्ह ने जुओ, तेने दोरो। तमारी शाळा में गणित क्लब छे, जो न होय तो तमारे शिक्षक ने पूछो के ते केवी रीते बनावी शकाय। तमारी गणित क्लब माटे ध्वज बनावो, तेने अहीं दोरो। एटले के जो आ जे निशान छे ए केवी रीतना बनावेलू छे तेनुं आपणे अनुमान करवानुं छे। जो सौथी पहला तो अहीं एक काटकोण त्रिकोण जेवुं राखेलू छे, पछी एना उपर आपणी स्केल राखेली छे, फरीथी अहीं नानुं काटकोण त्रिकोण। एटले जे आपणी भૂમિતિના જે સાધનો હોય છે એ સાધનોની મદદથી આ ચિહ્નને શું કરેલું છે? બનાવેલું છે। હવે તમારે શું કરવાનું છે? તમારે અહીંયા તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે, ધ્વજના કેટલા ભાગમાં લાલ રંગ પૂર્યો છે, બીજા કયા રંગ તમે પસંદ કર્યા છે। હવે તમારે અહીંયા જે ઉપર એક ગણિત ક્લબનું બનાવેલું છે ચિહ્ન, એ ધ્વજ બનાવેલો છે, તેવો તમારે તમારા મનથી અહીંયા એક ધ્વજ બનાવવાનો છે, તમને જેવો ગમે તેવો। પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે તમારી જાતે મેળવવાના છે। હવે આગળ જોઈએ, જાદુઈ ભમરડો। ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ। કાર્ડબોર્ડનો એક ટુકડો લો, 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો અને તે કાપી લો। વર્તુળના 8 સરખા ભાગ કરો। હવે દરેક ભાગ વર્તુળનો એક અષ્ટમાંશ ભાગ છે, એટલે કે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, તેને કાપી લેવાનું છે ગોળ, બરાબર? એને બે અષ્ટમાંશ ભાગને લાલ રંગ, એક અષ્ટમાંશ ભાગને નારંગી રંગ અને એક અષ્ટમાંશ ભાગને પીળા રંગ વડે દર્શાવો। એટલે બે ભાગ છે એ લાલ રંગના હશે, એક ભાગ નારંગી રંગનો અને બીજો એક ભાગ પીળા રંગનો। જે આકૃતિમાં દર્શાવેલ છે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો। જો અહીં દર્શાવેલું છે એવી રીતના વર્તુળની વચ્ચે તમારે એક દિવાસળી ગોઠવવાની છે। તમારો જાદુઈ ભમરડો તૈયાર છે, તેને ઝડપથી ફેરવો। તમને શું દેખાય છે? તમે બધા જ રંગો જોઈ શકો છો? તમે જે જુઓ છો તેને તમારી નોંધપોથીમાં લખી લો। એટલે તમારે ઘરે ભમરડો બનાવી અને પછી ફેરવવાનો, તમને શું દેખાય છે તે તમારે જોઈ અને તમારી નોટમાં લખવાનું। હવે આવે છે મહાવરો, ચોકલેટ। મંજુ પાસે એક ચોકલેટ હતી, તેણે તેને ચોથા ભાગ રાજીને, એટલે મંજુ પાસે એક ચોકલેટ હતી, જે ચોકલેટ તમને અહીંયા દેખાય છે એનો કેટલા ચોથો ભાગ રાજીને આપે છે। ચોથો ભાગ એટલે કે ટોટલ કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, એટલે કે ચોથો ભાગ રાજીને આપે છે। એટલે રાજી પાસે 4 ના છેદમાં 12 એટલે કેટલા થશે? 3, એટલે ત્રીજો ભાગ કોને આપે છે? ચોથો ભાગ રાજીને આપે છે। ત્રીજો ભાગ સુગાથાને આપે છે, ત્રીજો ભાગ એટલે 3 ના છેદમાં 12 એટલે કે 4, 3 ટુકડા રાજીને, 4 ટુકડા સગાથાને, અને છઠ્ઠો ભાગ શીલાને આપ્યો, છઠ્ઠો ભાગ એટલે કે 6 ના છેદમાં 12 એટલે કે 2, બાકીનો ભાગ તે ખાઈ ગઈ। દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો અહીં લખો। એટલે જો રાજીને ત્રીજો, સુગાથાને ચોથો અને શીલાને બીજો, તો હવે મંજુને કેટલામો ભાગ મળ્યો હશે? તો કાઉન્ટ કરીએ આપણે, ટોટલ 12 ભાગ હતા એટલે 3 ને 4 કેટલા થયા? 7, કેટલા થયા? 3 ને 4 7, 7 ને પછી આ કેટલા છે? 2, 7 ને 2 9, કેટલા થયા? 9। આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો ભાગ એટલે કે જે આ ચોકલેટ છે
એના સૌથી પહેલાં સિલાએ બે ટુકડા લીધા, બરાબર, એટલે આ બે ટુકડા સિલાના, પછી ચાર ટુકડા સુગાથાના, આ ચાર ટુકડા થઈ ગયા. પછી ત્રણ ટુકડા છે એ કોણે લીધા? રાજીએ. અને કેટલા ટુકડા વધ્યા? ત્રણ, એટલે કે ચારના છેદમાં બાર, એટલે કે ત્રણ, બરાબર. એટલે કે કેટલામો ભાગ? ચોથો ભાગ રાજીએ લીધો, તો મંજુને પણ કેટલામો ભાગ મળ્યો? ચોથો ભાગ, એટલે કે એક ચતુર્થાંશ ભાગ. હવે ટોપીઓમાં રંગ પૂરો, એક તૃતીયાંશ ટોપીઓમાં લાલ રંગ પૂરો, એટલે કે સૌથી પહેલાં આપણે અહીંયા ટોપી ગણી લઈએ કેટલી છે, તો કે અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે ગણવાનું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, અગિયાર બાર તેર ચૌદ અને પંદર, ટોટલ પંદર ટોપીઓ છે. એમાં એક તૃતીયાંશ ટોપીમાં લાલ રંગ પૂરવાનું કીધું છે, એટલે કે ટોટલ પંદર ટોપી છે, એને ગુણાકાર એક તૃતીયાંશ, એટલે ટોટલ કેટલો આવશે? પાંચ, કારણ કે પાંચ તેરીને પંદર. એમાં ત્રણ પંચમાંશ ટોપીમાં વાદળી રંગ પૂરો, એટલે કે પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ, બરાબર નવ ટોપીમાં વાદળી રંગ, પાંચ ટોપીમાં લાલ રંગ. તમે કેટલીક ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે, તમે કેટલીક ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે, એટલે કેટલીમાં? પાંચ ટોપીમાં લાલ રંગ અને નવ ટોપીમાં વાદળી રંગ પૂર્યો. ટોપીઓના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો જ નથી, એટલે ટોટલ ટોપી કેટલી હતી? પંદર, બરાબર. તો આપણે પાંચ અને નવનો પહેલાં સરવાળો કરીએ એટલે થશે ચૌદ, એટલે પંદરમાંથી આપણે ચૌદ બાદ કરીએ એટલે કેટલો જવાબ આવ્યો? એક, એટલે કે એકના છેદમાં પંદર, એટલે કે જે એક ટોપી છે એમાં આપણે રંગ પૂર્યો નથી. હવે આગળ જોઈએ, ત્રિકોણના સરખા ભાગ. સફેદ ત્રિકોણના ત્રણ સરખા ભાગ કરેલા છે, દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે, વિચારો કેવી રીતે? હવે તમારે છે આ ત્રણ ભાગ કરેલા છે એમાં સરખો રંગ પૂરવાનો છે, ત્રણેય ભાગમાં દેખાય જ છે આપણે કે ત્રણે ત્રણ ભાગ કેવા છે? સરખા છે. કેવા છે? સરખા. હવે આ ત્રિકોણના બીજી કોઈ રીતે ત્રણ સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરો, દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. તો અહીંયા જે ત્રણ ભાગ સરખા કરવાના છે એ અહીં કરેલા છે, તો તમારે પણ આ છે એવી જ રીતના અહીંયા ત્રણ ભાગ કરેલા છે, તો તમારે એમાં શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. હવે લંબચોરસના છ ભાગ. રાણીએ લીલા લંબચોરસના છ સરખા ભાગ આ રીતે કર્યા. જો આ લંબચોરસ છે ને છ ભાગ તમે જોઈ શકો છો, એક બે ત્રણ ચાર પાંચ ને છ. હવે શું કીધું છે? હવે તમે આ ત્રણ લંબચોરસના બીજી કોઈ રીતે છ ભાગ કરી બતાવો. તો આપણે શું કરશું? સૌથી પહેલા વચ્ચે એક લીટી દોર નાખશું, બે ભાગ અને ત્રણ ચાર પાંચ ને છ, એક બે ત્રણ ચાર પાંચ ને છ ભાગ દર્શાવેલા છે. પછી આપણે આમ પણ છ ભાગ દર્શાવી શકીએ, એક આ બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, આ પાંચમો ભાગ અને નીચે છઠ્ઠો ભાગ. પછી એ જ રીતના અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને આ છઠ્ઠો ભાગ મોટો રહી ગયો. તો આવી રીતના ચાલે નહીં. શું કામ? કારણ કે છ એ છ ભાગ આપણે કેવા કરવાના કીધા છે? સરખા. તો હવે આપણે જોઈએ છ ભાગ સરખા કેવી રીતે થાય છે. તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, આ પાંચમો અને છઠ્ઠો, એટલે કે છ ભાગ સરખા થઈ ગયા. હવે આગળ જોઈએ, તમે કેવી રીતે તપાસશો કે તે લંબચોરસનો દરેક ભાગ એક ષષ્ઠમાંશ ભાગનો છે? કેવી રીતે ચકાસ્યું? કારણ કે તેના કેટલા છે? છ ભાગ કરેલા છે, એટલે લીલા લંબચોરસ વાદળી લંબચોરસ કરતાં મોટો છે? તો કે હા,
એવું કહી શકાય કે લીલા લંબચોરસનો એક સિસ્ટમ હાઉસ ભાગ વાદળી લંબચોરસના એક સિસ્ટમ હાઉસ ભાગથી મોટો છે. એટલે વાદળીથી લીલા રંગનો મોટો છે એટલે આપણે શું લખીએ? હા. હવે અહીંયા એક વાર્તા આપેલી છે, લોભી ચોકીદાર. બિરબલને યાદ કરો, રાજા અકબરનો ચતુર મંત્રી. આપણે બધા બિરબલ વિશે સાંભળ્યું જ હશે. ગણિત ગમ્મત ધોરણ 4 માં પાના નંબર 14 તમને ખબર છે મંત્રી કેવી રીતે બન્યો. આપણે ખ્યાલ હોય તો આપણે ઓલી લાઇનવાળી હતું કે અકબરે નાની લાઇન આપી હતી, એને અડિયા કે ભૂસિયા વગર એને શું બનાવવાની હતી, એનાથી પણ મોટી લાઇન બનાવવાની હતી, એવું આપણે ભણી ગયા હતા. ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. તે ખૂબ જ ચતુર હતો અને કવિતા લખી શકતો. તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું, તેથી તે કેટલીક કવિતાઓ લઈ શહેર તરફ નીકળી પડ્યો. જ્યારે તે મહેલના બહારના દરવાજે પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો. એ અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી. એટલે ચોકીદારે કીધું, તું અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? હું કવિ છું, હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું, કવિએ કહ્યું. એટલે કે બિરબલે કહ્યું, અરે તમે કવિ છો, રાજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. જો તું મને ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને અંદર જવા દઉં. એટલે કેટલામો ભાગ માગે છે ચોકીદાર? 1/10 ભાગ, એટલે કે 1 ભાગ માગે છે. હવે આગળ જોઈએ. બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં, આથી તે માની ગયો. એટલે કે બિરબલને જેટલું અકબર આપે એનાથી 1/10 કેટલું? 1/10 કોને આપવાનું છે? ચોકીદારને. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદાર ગણતરી કરી. જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળે. એટલે કે જો 100 સિક્કા રાજા આપે તો એમાંથી 1/10 કોને આપવાના છે? ચોકીદારને. એટલે ચોકીદારને ટોટલ કેટલા સિક્કા મળશે? 10. કેટલા? 10. કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. ત્યાં દરવાજાના ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. કવિ માની ગયો. હવે બીજા આગળ ગયો તો બીજો ચોકીદાર હતો, એને કેટલો ભાગ માગ્યો? 2/5 ભાગ. ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી. કવિને ઓછામાં ઓછા સોનાના 100 સિક્કા મળશે, તેથી મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. તો કેટલા મળશે? તો 100 સિક્કા મળે તો કેટલામાં ભાગ કીધો તો? 2/5 ભાગ. તો ટોટલ કેટલા થાય? તો આપણે ગણતરી કરીએ, 20/50 થાય અને 20 × 2 = 40, એટલે કે 40 સિક્કા મળશે. હવે આગળ જોઈએ. કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો 1/2 ભાગ આપીશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, તે માની ગયો અને અંદર ગયો. હવે ત્રીજા ચોકીદારે શું કીધું? તને જેટલું મળે એનાથી 1/2 મને આપજે. ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ સરસ છે, જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. એટલે કે 1/2 ભાગ, એટલે કે 100/2, એટલે ટોટલ કેટલા? 50 સિક્કા કોને મળે? ત્રીજા ચોકીદારને. અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે. એટલે કે જો એને 1000 સિક્કા મળે તો 1000/2, એટલે ટોટલ કેટલા સિક્કા મળશે એને? 500. કેટલા? 500. હવે આગળ જોઈએ. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે, તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. એટલે
ઇનામ માગવાનું કીધું. રાજા તો બીરબલ શું માગે છે? રાજાનું, હું 100 થપ્પડ ઈચ્છું છું. શું? 100 થપ્પડ? રાજાએ આઘાત લાગ્યો, રાજાને આઘાત લાગ્યો કે 100 થપ્પડ? હવે 100 થપ્પડ ઈચ્છે છે. આના પછી શું થયું હશે વાર્તા પૂરી કરો, કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો હશે. તો હવે આપણે જોઈએ અહીંયા કે જે પ્રથમ ચોકીદાર હતો, પહેલો ચોકીદાર, એને કેટલો ભાગ માંગ્યો? 1/10, એટલે કે એને કેટલામાં ભાગ, કેટલા સિક્કા મળ્યા? 10. જ્યારે બીજો ચોકીદાર હતો એને કેટલો ભાગ માંગ્યો હતો? તો કે 2/5, એટલે એને કેટલા સિક્કા મળતા હતા? 40. અને જ્યારે ત્રીજો ચોકીદાર હતો એને કેટલો માંગ્યો હતો? 1/2, એટલે કે ટોટલ જો 100 થપ્પડ માંગી છે તો 100 ના 1/2, એટલે કે 100/2, એટલે ટોટલ કેટલા થાય? 50. તો આને આપણે ટોટલ કરીએ એટલે 0, 1 વત્તા 4, એટલે 5, 5 ને 5, 10, એટલે કે 100. એટલે કે જે પણ કંઈ બીરબલને ઇનામ મળે તે આ બધા ચોકીદારને ભાગ આપવાનો છે. તો બીરબલે 100 થપ્પડ માંગી તો પહેલા ચોકીદારને 10 થપ્પડ, બીજા ચોકીદારને 40 અને ત્રીજા ચોકીદારને 50 થપ્પડ, એટલે 100 થપ્પડ પૂરી. તો આ રીતે બીરબલે ચતુરાઈપૂર્વક રાજા પાસે પહોંચ્યો અને રાજાને પોતાની કવિતા કહી.